નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોની અંદર ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની ત્રીજી એકમ કસોટી જે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે ધોરણ દસની અંદર લેવાશે એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ તો અહીંયા જે એકમ કસોટી આપેલી છે એક મોડલ ક્વેશ્ચન પેપર છે આમાંથી તમને ઘણા બધા ક્વેશ્ચન જોવા મળશે કેમ કે ગયા વખતે સપ્ટેમ્બરની અંદર જે એકમ કસોટી લેવાઈ હતી એ જ એકમ કસોટી અહીંયા આપેલી છે તો સૌથી પહેલા આપણે વિભાગ એની વાત કરીએ તો વિભાગ એની અંદર નીચે જેટલા જોડકા આપેલા છે એમાંથી તમને કોઈ પણ એક પૂછાશે તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ પ્રથમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેજનાઇઝેશનના નિયામકે આપેલો તો એની અંદર ઓપ્શન નંબર બી ઓપ્શન નંબર ડી જવાબ આવશે બ્યોર્ડ ઓરે એના પછી આપેલું છે ભારતમાં વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય તો છત્તીસગઢ છે એની અંદર ગરીબોનું પ્રમાણ વધારે છે ત્યારબાદ ભારતમાં ઓછી ગરીબી ધરાવતું રાજ્ય તો ગોવા છે એ ઓછી ગરીબી ધરાવે છે ડિસેમ્બર બે હજાર પંદર સુધીમાં દેશમાં રોજગાર વિનિમય કેન્દ્રોની સંખ્યા કેટલી હતી તો એની અંદર જવાબ આવશે સી નવસો સુડતાલીસ અને છેલ્લો ક્વેશ્ચન વિસ્તારના લોકોને દીઠ પ્રતિમાસ કેટલું અનાજ મળે છે વિજ્ઞાન એટલે શું તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન ટેકનોલોજી એટલે શું તો ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા ત્યાર પછીનો ક્વેશ્ચન છે શૂન્યની શોધ કયા ગણિત કરેલી તે જવાબ આવશે આર્યભટ્ટ

જળ લાભાન્વિત રાજ્યની સાથે યોગ્ય જોડીમાં પસંદ કરવાના છે તો ઓપ્શન નંબર બી આવશે મતલબ કે ભાકડા નાગલ છે પંજાબ રાજ્યમાં એના પછી કોશી છે એ બિહાર રાજ્યમાં નાગાર્જુન સાગર છે આંધ્રપ્રદેશમાં અને નર્મદા ગુજરાત રાજ્યની અંદર ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી મતલબ કે ખોટું વિધાન કયું છે તો જવાબ આવશે હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય એ ખોટું છે મતલબ કે સાચું નથી ત્યાર પછી વર્ગખંડની અંદર ખેત ખેતલાવડી વિશે વિદ્યાર્થીઓ ચર્ચા દરમિયાન નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે યશ છે એવું કહે છે કે ભાઈ જે ઉદ્યોગો માટે પાણીની પ્રાપ્તિ સ્થાનનું મહત્વનું સંસાધન છે યશ કહે છે કે એ વૃક્ષો વાવો આંદોલનનું મહત્વનું અંગ છે તે જમીનનું ધોવાણ વધારવાની આધુનિક ટેકનોલોજી છે દક્ષ કહે છે કે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે તો આમાંથી દક્ષ સાચો છે વૃષ્ટિ જળ એક પદ્ધતિ છે ખેત તલાવડીએ ત્યાર પછી ખાલી જગ્યાઓ આપેલી છે કે ભાઈ ગરીબી છે એ ખાલી જગ્યા ખ્યાલ છે તો ગરીબી છે એ જવાબ આવશે ગુણાત્મક ગરીબીનું વીચ ચક્ર ખાલી જગ્યામાં પકડ જમાવી ચૂક્યું છે જવાબ આવશે ભારત જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર બને અને કેવી બેરોજગારી કહેવાય તો જવાબ આવશે બી માળખાગત ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે જવાબ આવશે સી કેરલ બેરોજગારી નિવારવા માટે શિક્ષિત બેરોજગારીની નોંધણી કરતી ખાલી જગ્યા સંસ્થા છે તો એમાં જવાબ આવશે એ રોજગાર વિનિમય કેન્દ્રો ત્યારબાદ બબે માર્કના પ્રશ્નો છે કે ભાઈ નીચે આપેલા ક્વેશ્ચન છે એમાં ચાર પાંચ વાક્યમાં જવાબ લખવાના છે કોઈ પણ ત્રણ મતલબ કે દરેકના બે માર્ક મળશે હવે અહીંયા આપણે જવાબ નથી જોતા ફટાફટ ક્વેશ્ચન તમને કહી દઉં છું કે ભાઈ જળ જળ સંચય અને જળ જળસંચય વિશે માહિતી આપો ત્યાર પછીનો ક્વેશ્ચન છે બહુહેતુક યોજનાના લાભ જણાવો ત્રીજો પ્રશ્ન ભારત દેશમાં જળ સંકટની સમસ્યા છે તે જણાવો ચોથો પ્રશ્ન ભૂમિગત જળના ઉપાયો પાંચમો પ્રશ્ન જળ વ્યવસ્થાપનમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ છે વિભાગ સી રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે સમજાવો ધાતુ વિદ્યા વિશે ટૂંક નોંધ લખો ત્રીજો ક્વેશ્ચન પ્રાચીન સમયથી ભારતે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે આવું કહી શકાય છે જણાવો અને છેલ્લે ડી વિભાગના ક્વેશન આપેલા છે આમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંધરી યોજના મતલબ કે મનરેગી મનરેગા યોજના છે એની સ્પષ્ટતા કરો સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી વિશે લખો ત્રીજો ક્વેશ્ચન છે ધનિક ગરીબો વસે છે સમજાવવું ત્યાર પછીનો ક્વેશ્ચન છે ગરીબી એટલે શું ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો અને પાંચમો ક્વેશ્ચન બેરોજગારીના કારણો જણાવવું તો આ તમારી સપ્ટેમ્બર મહિનાની એકમ કસોટી અને એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું એ વિભાગનું એના પછી જે ક્વેશન છે એ લોંગ ક્વેશન છે જે તમે મોડલ પેપર તરીકે ઉપયોગ કરી શકો અને જે તમે પાઠ્યપુસ્તક કે કોઈપણ સાહિત્યમાંથી જવાબ ગોતવાના રહેશે તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત